कुमार दलाले वर्ष 1984-85 मा हर्षेंदु ओझा साथे लाइट मेनना कामनी शुरुआत करी हती। तेमना मोटा भाई इसरो मा प्रोड्यूसर, डिरेक्टर, कैमरामैन अने एडिटर एवा हर्षजीत भाई ठक्कर साथे टेक्निकल कैरियरनी शुरुआत करी हती। मलई भाईए 350 थी वधु डॉक्यूमेंटरी मा जाते लाइटिंग पण कर्यु हतुं। मलई भाईए 1990 થી પોતાના બિઝનેસની શરૂઆત વિડિયોગ્રાફીથી કરી હતી। 1997-98 માં ખ્યાતનામ એવા મુંબઈના ગિરીશ મિસ્ત્રીની એક નાની વર્કશોપમાં ભાગ લઈને ફોટોગ્રાફીમાં લાઇટિંગનું મહત્ત્વ શું છે એ શીખ્યા હતા। લગભગ 12-15 વર્ષ વેડિંગ અને બીજા સામાજિક પ્રસંગોની ફોટોગ્રાફી કર્યા પછી હોબી ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી। ગુજરાત અમદાવાદની ફોટોગ્રાફીની ખ્યાતનામ સંસ્થાઓ VPAG, CCK, KPPVAમાં કમિટી મેમ્બર તરીકે કાર્યરત છે। મલયભાઈએ આવનારી પેઢીને ફોટોગ્રાફી વિશે માહિતી આપતા કહ્યું કે ફોટોગ્રાફી એક સરળ વિષય છે, પણ જ્યાં સુધી તમે તમારા સાધનોને સમજશો નહીં, ભણશો નહીં, ત્યાં સુધી તમે ફોટોગ્રાફર નહીં કહેવાઓ। ફોટોગ્રાફી સાથે સંકળાયેલ તમામ લોકો પહેલાં પ્રોપર માર્ગદર્શન લો, ફોટોગ્રાફર વર્કશોપમાં ભાગ લો અને વડીલોનું માર્ગદર્શન લેશો તો તમે એક સારા ફોટોગ્રાફર તરીકે કામ કરી શકશો। મારું નામ મલાઈ પીઠ કુમાર દલાલ છે। ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો મેં અભ્યાસ કરેલો છે। 1984-85માં અંગત મિત્ર હર્ષેન્દુ ઓઝાની સાથે લાઇટમેન તરીકે કરિયરની શરૂઆત કરી। 1990માં મેં મારો પોતાનો વિડીયોગ્રાફીનો ધંધો શરૂ કર્યો વેડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં। 1995 સાલમાં મેં જાતે ફોટોગ્રાફી શીખી અને ફોટોગ્રાફીમાં એન્ટ્રી કરી। લગભગ 20 વર્ષ જેવી ફોટોગ્રાફીની જર્ની પછી હોબી ફોટોગ્રાફીની રસ લાગી અને એમાં પણ કંઈક ડિફરન્ટ સબ્જેક્ટ પર કામ કરવું છે એ વિચાર મગજમાં આવ્યો તો એ ડિફરન્ટ સબ્જેક્ટ સિલેક્ટ થયો સ્ટેજ લાઇટિંગની અંદર પરફોર્મ થતું ઇન્ડિયન કલ્ચર। લગભગ 10 વર્ષ એ ફોટોગ્રાફી કરી 2022 અને 6.5 લાખ ક્રિએટ કર્યા પછી 6.5 લાખ ફોટોગ્રાફ ક્રિએટ કર્યા છે એ સબ્જેક્ટ પર અને એમાંથી આજે 60 ફોટોગ્રાફ મેં અહીંયા અચીવ છે। ઇનક્રેડિબલ ઇન્ડિયા એટલે અતુલ્ય ભારત। અતુલ્ય ભારતનો મતલબ ઘણો બધો થાય, દેશ એક કલા અને દેશ એક ચહેરે અને એક દેશ લોક અને ડિફરન્ટ ડિફરન્ટ એના અલગ અલગ ડેફિનેશન થતી હોય છે। એ ડેફિનેશનને ધ્યાનમાં રાખીને દેશ એક કલા અને એટલે ઇનક્રેડિબલ ઇન્ડિયા અને સૌથી સારામાં સારી વાત એ રહી છે આ વખતે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સને 75 વર્ષ પૂર્ણ થયા એનું આખા ઇન્ડિયામાં સેલિબ્રેશન થઈ રહ્યું છે અને ઓગસ્ટ મહિનો સિલેક્ટ કરવા પાછળનું એક બીજું કારણ પણ આ છે। આવનારી પેઢીને ફોટોગ્રાફી તરફ વાળવા માટે શું સંદેશ આપશો? આવનારી પેઢીને ફોટોગ્રાફી તરફ જોવા જઈએ તો બહુ ઈઝી સબ્જેક્ટ છે ફોટોગ્રાફી, પણ જ્યાં સુધી તમે તમારા સાધનોને ભણશો નહીં, સાધનોને સમજશો નહીં, ફોટોગ્રાફી મતલબ નહીં રહે, તમે ફોટોગ્રાફર નહીં કહેવાઓ, તમે ખાલી કેમેરાના માલિક કહેવાશો। મારી એક જ રિક્વેસ્ટ છે આવનારી જનરેશનને કે ફોટોગ્રાફીની સાથે સંકળાયેલી દરેક બાબતનું પ્રોપર નોલેજ લે, ફોટોગ્રાફીની વર્કશોપમાં ભાગ લે, સમજણ ના પડે એવા મીડિયાની અંદર તમારા સિનિયરને જે ફોટોગ્રાફીના મેન્ટર હોય એવા વડીલોને તમે સલાહ સૂચન કરો અને એમના માર્ગદર્શન પ્રમાણે તમે કાર્ય કરો તો ડેફિનેટલી તમે સારા ફોટોગ્રાફર તરીકે કામ કરી શકો।